કારણ કે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે તે મનુષ્ય અવતાર અંદર આ કાયાને આપણે સાર્થક કરીને જવાનું છે. કારણ કે જ્યારે આપણું મૃત્યુ થાય ને ત્યારે લોકો એમ કહેવા જોઈએ કે નહીં આ માણસ હતો સાહેબ સારો, જીવન તો એવું જીવીને જાજો કે મર્યા પછી પણ લોકો તમને યાદ કરે સાહેબ. પણ જીવન એવું ન જીવતા કે મર્યા પછી પણ લોકો તમારી ફરિયાદ કરે. જીવન તો એવું જીવીને જાજો સ્વાભિમાનથી કે નહીં માણસ આ દુનિયામાં હતો એકા. અત્યારે હાલની તકે પણ આપણે વિદ્વાન સંતો પુરુષોને આપણે યાદ કરવા પડે, એ ગંગા સતી પાણભાઈને યાદ કરવા પડે આપણે કે ભક્તિ રે કરવી એને તો રંગ થઈને જોશે. ગંગા સતી પાણભાઈને આપણે યાદ કરીએ તો આપણે આ રીતના યાદ કરીએ કે તો કે ભક્તિ રે કરવી એને તો રંગ થઈને જોશે. અને ભક્તિ ક્યારે થાય તો કે ભગવાન અને માં ભગવતી હૃદયમાં આવે ને ત્યારે ભક્તિ થાય, બાકી એમને ભક્તિ ન થાય. બાકી તો આમ માળા લઈને આપણે પણ બેસી જઈએ, માળાને બેસવાથી આપણાથી ભક્તિ ન થાય, પણ ખરેખર અંતરથી જો ભાવ જાગી જાય અને બે નામ લેવાથી ભક્તિ થઈ ગઈ સાહેબ. નકર આપણે તો ખાલી ગાતા આવડે, તાળી પાડતા આવડે, પણ જીવનમાં ઉતારતા નથી આવડતું. પણ હું તો મારી હરેક કથાની અંદર કહું છું, 16 વર્ષની ઉંમરથી કથા કરું છું ત્યારથી હું કહેતો આવું છું કે ભક્તિ કરો તો એવી કરો કે ભગવાનને તમારી પાસે આવવાનું મન થાય. કેવા કથામાં તમે જાઓ તો તાળી પાડી નાચી કૂદીને છૂટા થઈ જાઓ એવું નહીં. કથામાં ગયા છો તો કથાને શ્રવણ કરો, કથાનું મનન કરો, કથા પૂરી થયા પછી પણ વિચારવાનું કે મહારાજે શું કીધું હતું, એ શા કારણથી કીધું હતું, શું હેતુથી કીધું હતું, એનું મનન કરવાનું અને એ આપણા જીવનમાં ઉતારવાનું, ત્યારે આપણું જીવન જીવાય સાર્થક ગણાય. બાકી તો અહીંયા કથા પૂરી થઈ અને પાછા આપણે આપણા ઘરે વ્યાજીએ અને હતા એને થઈ જાય તેમાં કઈ ફેર ન પડે. એટલે કવિએ કહ્યું છે, ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માન ગોગચ્છતિ જીવ એકમ. કે આપણે જન્મ તો ધારણ કર્યો છે પણ બધું જ આ પશુરૂપી ગમાણમાં મૂકીને જવાનું છે, સાથે કઈ લઈ જવાનું નથી. આ દુનિયામાં કોઈ સાથે કઈ લઈ જવાનું છે ખરા? આ ધન દોલત બંગલા મોટર નોકર ચાકર આ બધું જ અહીંયા છોડીને આપણે જવાનું છે, આપણી સાથે કઈ આવવાનું નથી. એટલે કીધું કે ધનાની ભૂમો પશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જના સ્મશાને. જ્યારે આ કાયામાં જીવ નહીં રહેશે ત્યારે આપણા ઘરના બૈરાવ છે ને એ ક્યાં સુધી આવે તો કે ઘરના ગેટ સુધી અથવા તો ઝાપા સુધી આવતા. ઘરના ગેટ સુધી કાં તો ઝાપા સુધી આવતા. અને આપણો દીકરો હોય ક્યાં સુધી તો કે સ્મશાન સુધી નહીં પણ અગ્નિ દાપે ને ત્યાં સુધી. આપણા સ્નેહ સ્વજનો ક્યાં સુધી તો કે સ્મશાન સુધી. દીકરો ક્યાં સુધી તો કે અગ્નિદા આપે ત્યાં સુધી. એટલે છેલ્લે લખવું પડ્યું કે કર્માનો ગોગચ્છતિ જીવ એક. કે હે જીવાત્મા તે તારા જીવનમાં પાપ અને પુણ્ય કર્યા હોય ને એ જ તારી સાથે આવવાના છે, બીજું કશું જ તારી સાથે આવવાનું નથી સર. માટે આપણે જીવનમાં જેટલો પણ લાભો મળ્યો છે ને એટલા લાભોને આપણે સફળ કરવો જોઈએ. કારણ કે આ દ્વારકાની નગરી સર ભગવાન કૃષ્ણની નગરી, એની અંદર બેસી અને આપણને કથા કરવાનો ને કહેવાનો અવસર મળ્યો ને એનાથી બળભાગી બીજી કઈ વાત ન હોય સાહેબ.